રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રવિવારે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ઇસ્કોન દ્વારા યોજાતી આ રથયાત્રા 43મી રથયાત્રા છે. 42 વર્ષ પહેલા 1982માં પ્રથમ રથયાત્રા નીકળી ત્યારે માંડ 500 ભક્તો યાત્રામાં જોડાયા હતા. હવે સ્થિતિ એવી છે કે લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે, તેમ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના મહંત સ્વામીશ્રી નિત્યાનંદજીએ કહ્યું હતું. પ્રથમ રથયાત્રામાં ભક્તો પોતાની સાથે ભગવાનને ધરાવવા પ્રસાદ પણ લાવ્યા હતા. મંદિર તરફથી ત્યારે 11 કિલો શીરાનો મહાપ્રસાદ તૈયાર કરાતો હતો અને લાડુનું વિતરણ કરાયું હતું. હવે તો હજારો કિલો પ્રસાદ બને છે. રવિવારે યોજનાર રથયાત્રા માટેના પ્રસાદની ઇસ્કોન મંદિર ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 35 ટન શીરો બની રહ્યો છે, ઉપરાંત 20 ટન કેળા અને જાંબુનું પણ વિતરણ કરવામાં આવશે. ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદીના સેવા કાર્ય સાથે સંકળાયેલ ભક્ત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. યે 35 ક્વિન્ટલ પ્રસાદી હે અને 35 તક કેન ગુણા કરો કેટલા ટન થશે? ઓર 2-3 દિવસ થાય પ્રસાદી મેં ઓર રસોઈ માટે બી 20,000 માણસને રસોઈ છે. ઓર એનો કોન્ટ્રાક્ટ છે રમેશભાઈ પટેલ ઓર કૃષ્ણા કેટરર્સ નથી. ઓર કારીગર કિતને લગે? યે કારીગર કમ સે કમ 30-40 કારીગર લગે હુએ હૈ. ખાના હમારે કો ભી બનાના હૈ, ખાના ભી હમે બનાયેંગે, પ્રસાદી ભી હમે બનાયેંગે. બરાબર. વિષ્ણુભાઈ ચૌધરી, એમપી સે આયા હું. હા.